પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને મત આપવાની અપીલ કરતા બેનરો શહેર સહિત લોકસભા મત વિસ્તારમાં લગાવ્યા હોય આ બેનરમાં ચૂંટણી વિભાગના નિયમ પ્રકાશનનું નામ ના હોય આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોવાની રાવ સાથે કોંગ્રેસ ચૂંટણી વિભાગમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસની ફરિયાદ આધારે ચૂંટણી વિભાગે તપાસ શરૂ કરી છે. પાટણ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા ભાજપના કમળના ચિહ્ન સાથે મતદારોને મતદાન કરવા માટે આહવાન કર્યું હતું. જાહેરાતના મોટા બેનરો શહેરના વિવિધ જાહેર રસ્તાઓ પર તેમજ લોકસભા મત વિસ્તારમાં ઠેર ઠેર લગાવ્યા છે. ત્યારે બેનરોમાં ચૂંટણી વિભાગની ગાઈડલાઈન મુજબ પ્રકાશનનું નામ અવશ્ય લખવાનું હોય છે, પરંતુ ભાજપના ઉમેદવારના બેનરોમાં કોઈ પણ સ્થળ ઉપર પ્રકાશનનું નામ દર્શાવવામાં આવ્યું નથી. પ્રકાશકના નામ વગરના જ બેનરો જાહેર સ્થળો પર લગાવી દેવાય છે. આ બેનરો દ્વારા ચૂંટણી વિભાગની આદર્શ આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો હોય સત્વરે ચૂંટણી વિભાગ દ્વારા આ અંગે તપાસ કરી કાર્યવાહી કરવા અને જાહેર સ્થળો પર પ્રકાશકના નામ વગરના આ બેનરો ઉતારી દેવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા લેખિતમાં ચૂંટણી વિભાગને ઈમેલ મારફતે ફરિયાદ કરી હતી તેવું કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયાએ જણાવ્યું હતું. આચારસંહિતાના નોડલ ઓફિસરે પી જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ પક્ષની ફરિયાદ મળી છે, આ બાબતે ખુલાસો પૂછી આગળની કાર્યવાહી કરાશે. ભારતભરમાં અત્યારે ચૂંટણીનું પર્વ ચાલી રહ્યું છે. આ ચૂંટણી પર્વની અંદર ચૂંટણી પંચના નિયમ પ્રમાણે કોઈપણ રાજકીય પાર્ટીઓ કામગીરી કરવાની હોય છે, પરંતુ પાટણ લોકસભાની વાત કરું તો પાટણ લોકસભાના નગરપાલિકાના વિસ્તારો હોય કે આરએમબી સ્ટેટના કે ગ્રામ પંચાયતના વિસ્તારો હોય એની અંદર ભારતીય જનતા પાર્ટીના જે બેનરો લાગી રહ્યા છે એ બેનરો નિયમ વિરુદ્ધ લગાવવામાં આવ્યા છે. જે બેનરો જે લગાવવામાં આવ્યો છે એ પ્રકાશક તરીકે કોઈપણ પાર્ટીનું નામ લખેલ નથી. મારી વહીવટી તંત્રને વિનંતી છે કે આ પ્રકાશક ન લખેલું નામની મંજૂરી કઈ રીતે મળી? મંજૂરી મળી તો અધિકારીઓ સ્થળ તપાસ શું કરીને અધિકારીઓ શું જોયું? પહેલો એક પ્રશ્ન એ છે. અમે જ્યારે કોંગ્રેસના આગેવાનો મંજૂરી માગીએ છીએ તો અમારી નાની નાની બાબતમાં ખોડખાંપણ ઘડવામાં આવે છે. અમારું બેનર કયા પ્રકારનું છે, બેનરનું ડિઝાઇન કયા પ્રકારનું છે, બેનર કયા બાય કઈ સાઈઝનું અને કયા સ્થળે લગાવવાનું છે ત્યાં સુધીની પૂછા અધિકારીઓ કરતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીના નિયમ વિરુદ્ધ લાગેલા બેનરની કોઈ પૂછા થતી નથી. આ પ્રકાશક વગેરે બેનરનું અમારે ધ્યાન ઉપર આવતા અમે ગુજરાત ચૂંટણી પંચ ગાંધીનગર ખાતે ફરિયાદ કરી હતી અને પાટણ લોકસભાના સમાવેશ વિસ્તારમાં મેરમેન કલેક્ટર શ્રી પાટણ, મેરમેન કલેક્ટર શ્રી બનાસકાંઠા, મેરમેન કલેક્ટર શ્રી મહેસાણા પણ આ બાબતે ફરિયાદ કરી છે. અમારી ફરિયાદ કરતાં આજે ચૂંટણી પંચ તાત્કાલિક કાર્યવાહી કરી હતી, પરંતુ ફક્ત સ્ટીકરો લગાવવાની કામગીરી કરવામાં આવી છે. અમારી મહેરમેન કલેક્ટરશ્રીઓને વિનંતી છે કે અમારી ફરિયાદના આધારે એક સૌ પ્રથમ તો પહેલાં બેનર ઉતારી લેવા જોઈએ. બેનર ઉતારવા ભારતીય જનતા પાર્ટીને જે તે જવાબદાર વ્યક્તિ હોય એ પુનઃ મંજૂરી માગે અને પુનઃ મંજૂરીના ફોટા જે તે મીડિયામાં મૂકે અને એ પછી મંજૂરી લગાવીને પછી બેનરો લગાવવા જોઈએ. જો તેમ કરવામાં નહીં આવે તો અમે પુનઃ જવાબદાર અધિકારી સમક્ષ ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું. ખરેખર અંધેર વહીવટ ચાલી રહ્યું છે એની આજ અમને પ્રતીતિ થઈ રહી છે.